24-8-1991 दंताली आश्रम मां उपनिषदों पर स्वामी सच्चिदानंद जी नो प्रवचन कैसेट नंबर 13। कितनी ठंडी लगती है केम आओ कारण के बीजू कपड़ू पहरी है अने रस्ता में कोई चिंत्रा न अड़ी जवाय तो अबड़ी जवाय, कोई मानस नी छाया पड़ी जाए तो अबड़ी जवाय। हवे आने तमे धर्म कहशो के धर्माभास कहशो? ધર્માભાસ આ દુઃખ ઘણું વેઠે છે, દુઃખ ઘણું વેઠે છે, પણ એ દુઃખ નું કોઈ પરિણામ, એનું પરિણામ દેશને આવે છે, સમાજને આવે છે, કશું નહીં। એ માદી પડશે, બીમાર થશે, કદાચ સહન શક્તિ વધશે એટલું થશે, પણ એનું પરિણામ કોઈ દેશ માટે આવતું। એટલે ખરો તપસ્વી કોણ છે? પ્રતાપ, રાણા પ્રતાપ, પેલો ભામાશા, પૈસાનો ઢગલો કરી દીધો, લો લો આ પૈસા, મારો આ પૈસા ને તમારી તલવાર બેને ભેગી કરો। પૈસા વિના તલવાર ચાલશે અને તલવાર વિના નો પૈસો પણ સુરક્ષિત નહીં રહે, બેનો સરવાળો કરો। એટલે રાણા પ્રતાપ નું સ્ટેચ્યુ મૂક્યું, માનસિંહ નું સ્ટેચ્યુ કેમ ના મૂક્યું, જયસિંહ નું સ્ટેચ્યુ કેમ ના મૂક્યું? કારણ કે એમણે તપ કર્યું। તો અહીંયા કે છે, જો ભાઈ હિરણમય પાત્રેણ સત્યસ્યા પિહિતમ મુખમ, તમે સત્યને શોધવા નીકળ્યા છો, તમારે ધર્મને જાણવો છે। સત્ય અને ધર્મ બે એક છે, સત્ય તો ધર્મનો આધાર છે। સન્મૂલા સૌમ્યમાં પ્રજા સદાયતના ઉપનિષદમાં કહ્યું છે, તો એ સત્ય ઉપર હિરણમય પાત્ર, સોનાનું પાત્ર ઢંકાઈ ગયું છે, સોનાનો મોટો થાળ છે ને એ ઢાંકી દીધો છે, એટલે લોકો એ સોનાનો થાળ જોઈને જ રાજી થઈ જાય છે। આપણે હવે સૂર્યને જુઓ, સત્યને શું કરવું, સોનું મળે એટલે ઘણું થઈ ગયું। એક જગ્યાએ શું થયું, એક સપ્તાહ, અને સપ્તાહનું ઉદઘાટન મારા હાથે રાખેલું મારા મિત્ર, પછી ગયો તો ઉદઘાટન કરવા ગયો, બન્યું એવું આપણી સપ્તાહોમાં તો બધી કક્ષાઓ હોય ને, આગળ તકિયાવાળા ગાદલા તકિયા હોય ને, પછી એના પાછળ એકલા ગાદલાવાળા, એના પાછળ વળી જાજમવાળા, અને ખરા સાંભળનારા હોય એ બિચારા ધૂળમાં બેઠા હોય, જે ખરા શ્રોતા હોય ને એ ધૂળમાં બેઠા હોય, આગળ જે ફર્સ્ટ ક્લાસની સીટો ને ગાદલા તકિયાવાળા, એમાં 10-15 માણસો બેઠેલા, એમાં એક ડોસા બેઠેલા, એ બેઠેલા છે ને એ તો ઊંઘી જ ગયેલા, આડા પડેલા અને સુઈ જ ગયેલા, કારણ કે એમને કથા બધા બધું સુઈ ગયેલા, એટલું જ નહીં પાટલીવાળું ધોતિયું થોડું આગુ પાછું થઈ ગયેલું। હવે કોણ જઈને કે ધોતિયું હળકો કરો, બરાબર, હવે એ મારા સામે એટલે મારી નજર ત્યાં જ પડે, પાછી મને કહેલો ત્યારે હવે તમારું પ્રવચન શરૂ કરો। મેં કહ્યું ભાઈ પ્રવચન પછી શરૂ કરું, પહેલા ડોહાને જગાડો અને એમને સરખા બેસાડો, કથા સાંભળવા આવ્યા છે, ઊંઘવા આવ્યા છે, મને કે ઊંઘવા દો એમને જગાડવા જેવા, અરે પણ મારું ધ્યાન ત્યાં જાય તો મને ઊંઘ ચડશે, એમને જગાડો। મને કે ના હો, જગાડવા જેવા નથી। તો પછી આયા છે કેમ? મને કે આયા નથી, આપણે બોલાયા છે આગ્રહ કરીને। તો તમે આગ્રહ કરીને શું કામ બોલાયા છે? મને કે એ દૂજણી ભેંસ છે, એ તો આપણી દૂજણી ભેંસ છે, પવાલી ભરીને દૂધ આપે છે એટલે બોલાયા છે। મેં કહું અર્થ ના સમજો, દૂજણી ભેંસ એટલે શું? મેં કે જુઓ એમને ચોખાની મિલ છે, ચોખાની મિલ છે, ને આપણે આ સપ્તાહમાં 7 દિવસ સુધી જેટલા ચોખા જોઈશે એ બધા એમના ત્યાંથી આવવાના છે, એટલે આપણે તો ચોખા સાથે કામ છે, એ ઊંઘે તો એ વાહવા, જાગે તો એ વાહવા, એ આડા પડે તો એ વાહવા, એ જે કરે। હવે એમાં લખેલું છે મહારાજની આ 154મી સપ્તાહ છે, એ 54મી થશે, 55મી થશે, 56મી થશે, 200મી થશે, કદી એમાંથી સત્ય નીકળવાનું હતું ખરો? એમાંથી કદી સત્ય નીકળ, એમાંથી શું નીકળશે? પવાલી ભરીને દૂધ, પવાલી ભરીને દૂધ। તમે ઊંઘો તો વાહ વાહ, પણ જો તમે દૂધ આપનારા હો તો આગળ આવો, બેસો, વચ્ચે બંધ કરે કથા, માળા પહેરાવે, હે વચ્ચે માળા પહેરાવે, કેટલું માન પાન કરે, કેમ? પવાલી ભરીને દૂધ જોઈએ છે, એટલે અહીં કહે છે હિરણમય પાત્રેણ સત્યસ્યા પિહિતમ મુખમ। ભાઈ આ સત્યનું મુખ છે એ તો સોનાના થાળ નીચે ઢાંકી દેવામાં આવેલું, તત્વમ પુષણ નપાવૃણું,
હે સૂર્ય, હે પ્રકાશદાતા, એ સોનાના પાત્રને દૂર કર, અપાવરીનો દૂર કર, હું સોનાનો લાલચું નથી, મારે કોઈ સોનાનો મોહ, સત્ય ધર્માય દ્રષ્ટયે, હું તો માત્ર સત્યને શોધવા નીકળેલો છું, સત્ય ધર્મ છું, માટે મને મને માત્ર એ સોનાના પાછળ રહેલું જે સત્ય છે એ સત્યને મને જોવા દે. મુદ્દો સમજાયો તમે? એટલે ઉપનિષદો છે એ ઉપનિષદો સત્યમેવ જયતે એવું જ્યારે કહે છે ત્યારે તમને સત્યની સમીપમાં લઈ જાય છે. હા, એ વાત જુદી છે કે તમારી યોગ્યતા કેટલી છે. જો તમારી યોગ્યતા નહીં હોય તો એ સત્યની સમીપમાં લઈ જશે. તો એ પેલું એક ઘોડું નથી પાછું પડતું હતું, ઘોડાગાડી વાળો આમ ખેંચે એટલે પાછું ને પાછું જાય, પાછું એને મારો તો એ પાછું ને પાછું જાય. એમ ઘણા માણસો છે એ સત્યને, અરવિંદે લખ્યું છે, અરવિંદે બહુ સરસ વાત લખી છે, એણે કહ્યું સત્યને હું જોઈ નથી શકતો, ચકાચોં, એનું એટલું તેજ છે, એટલો પ્રકાશ છે કે પ્રકાશના આગળ મારી આંખો બંધ થઈ જાય છે. પણ જો આંખોને ધીરે 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 કસરત કરાવીએ અને સત્યને સમજવાની ટેવ પાડીએ તો પછી ધીરે ધીરે તમે ઉપનિષદ છે એ તમને સત્યની સમીપમાં લઈ જાય, સત્યની પાસે લઈ જાય, અને જ્યારે તમને સત્યની પ્રાપ્તિ થાય ત્યારે સત્ય વચ્ચે ધર્મ ઉપર ન્યાય આ સંપુટ તૈયાર થાય તો પ્રજા સત્યમેવ જયતે, તો પ્રજાને સુખી થાય ને પ્રજાનું કલ્યાણ થાય. જો પ્રજાને સત્યના નામે અસત્ય વરગાડી દીધો, ખોટું વરગાડી દીધો, તો એ પ્રજાનું કોઈ દિવસ ભલું થઈ શકે નહીં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. સદ્ગુરુ નમઃ પાર્વતી તે હર હર મહાદેવ હર. ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. મૂકં વાચાલં પંગું લંઘયતે એ ગિરિં યત્કૃપા સમહં વંદે સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી
નારાયણી નમોસ્તુતે સદ્ગુરુદેવકી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ચર્ચા ચાલી રહી છે, ઘણા માણસોને ઉપનિષદ શબ્દ એકદમ નવો લાગતો હશે. ભાગવતની કથા સાંભળી, રામાયણની સાંભળી, ગીતાની સાંભળી, આ ઉપનિષદ શું છે? ખાસ કરીને ગામડામાં રહેનારા માણસોને ઉપનિષદ શબ્દ એકદમ નવો લાગે અને એમને એમ પણ થાય કે આ તો આપણે નામ સાંભળ્યું જ નથી કદી. તો વાતને જરા સમજજો. આપણા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોમાં સૌથી મૂળ શાસ્ત્ર છે એનું નામ છે વેદ. એનું નામ છે વેદ. વેદમાંથી જે પ્રથમ શાસ્ત્ર લોકો સુધી પહોંચ્યું એનું નામ છે ઉપનિષદ. પછી ઉપનિષદમાંથી કાવ્યો રચાયા, ગીતા રચાઈ, પુરાણો રચાયા વગેરે વગેરે પાછળના ઘણા ગ્રંથો થયા. પણ ઉત્તરવર્તી ગ્રંથો અને ઉપનિષદ આ બંનેના વચ્ચે ઘણો ભેદ છે. અને કેટલો ભેદ છે એ તો તમે રોજ કથા સાંભળતા હશો એટલે તમને ખ્યાલ આવતો હશે. ઉપનિષદ કાળમાં ધર્મનું કેવું રૂપ હતું અને પૌરાણિક કાળમાં આવતા આવતા એનું રૂપ કેવું બદલાઈ ગયું એ તો તમે રોજ કથાના પ્રસંગમાં સાંભળો છો. ઉપનિષદ સંપ્રદાય નથી, પંથ નથી, કોઈ પ્રકારનો પૂર્વગ્રહ નથી. એનું એકમાત્ર ધ્યેય છે લૌકિક અને પારલૌકિક બંને પ્રકારના જેટલા સત્યો છે એ સત્યો યથાસંભવ લોકો આગળ રાખવા. એ એકાંગી ગ્રંથ નથી કે માત્ર તમને એક પક્ષમાં જ વાત કરે. જીવનના જેટલા પક્ષો છે તમામે તમામ પક્ષોને એ બને ત્યાં સુધી ન્યાય આપવાનો પ્રયત્ન કરે છે. ગઈકાલે જે મંત્રની ચર્ચા થઈ એ મંત્ર તમને યાદ હશે. મંત્રની અંદર આવ્યું હિરણમયેન પાત્રેન સત્યસ્ય પીતમ મુખમ તત્વમ પૂષન અપાવૃણુ સત્ય ધર્માય દૃષ્ટયે. સોનાના દ્વારા સત્યને ઢાંકી દેવાયું છે, સુવર્ણના પાત્રના દ્વારા સત્યને ઢાંકી દેવાયું છે અને હું માત્ર સત્યનો શોધનારો છું. એટલે હે પૂષણ, હે સૂર્ય, કૃપા કરો અને પેલા સોનાના પાત્રને દૂર કરો. સોનું ઉપલક્ષણ છે. સોનું એટલે લોભ. સોનું એટલે લોભ. માણસ સત્યને કેમ નથી શોધી શકતો? કારણ કે કોઈને કોઈ પ્રકારનો લોભી છે, કોઈને કોઈ પ્રકારનો લાલચી છે. એ વાત ગઈકાલે કરવામાં આવી. થોડી આગળ વાત કરવાની છે. એના પહેલા આ જ શ્લોકને સમજવા માટે એક મુદ્દાની વાત સમજી લો. આપણે ત્યાં ધર્મને સમજવા, સત્યને સમજવા ચાર માધ્યમો બનાવ્યા છે. ચાર માધ્યમો. સૌથી પહેલું માધ્યમ શાસ્ત્ર. પછી બીજું માધ્યમ છે એ ઋષિ, આર્ષ. આર્ષ પુરુષ એટલે ઋષિ. પછી ત્રીજું માધ્યમ છે યુક્તિ, તમારી પોતાની બુદ્ધિ, તમારી પોતાની સમજણ. અને ચોથું છેલ્લું મહત્વનું જે સાધન છે એનું નામ છે અનુભવ.
તમારો પોતાનો અનુભવ. એક પાંચમું તત્વ પણ જોડ્યું છે, પાંચમું તત્વ જોડ્યું છે, એનું મહત્વ છે એ ખરું અને નથી એ ખરું, એનું નામ લખવું હોય તો લખી દેજો, તમારી રૂચિ. તમારી રૂચિ. આ પાંચ જ્યારે એક લીટીમાં સીધા થાય, પાંચે જ્યારે મળતા થાય, ત્યારે તમે સત્યના શોધક થઈ શકો. ત્યાં સુધી તમે સત્યના શોધક થઈ શકો. સૌથી પહેલા મૂક્યું શાસ્ત્ર. તમે શાસ્ત્રોના પાછળ કઈ વર્ષો વિતાવ્યા છે? તમે શાસ્ત્રોના પાછળ તપ કર્યું છે? અને જો તમે નથી કર્યું તો તમે એટલું યાદ રાખજો કે સત્યને શોધવા માટેની ઘણી વસ્તુ તમે ખોઈ નાખી છે. શાસ્ત્ર શું છે? શાસ્ત્રના બે રૂપ છે, કુશાસ્ત્ર અને સુશાસ્ત્ર. કુશાસ્ત્ર, તમે શાસ્ત્રના નામે ઊંધી વસ્તુ પકડી લીધી, શાસ્ત્ર શાસ્ત્ર કરીને ઉલટી વસ્તુ પકડી લીધી, એનું નામ શાસ્ત્ર નથી. શાસ્ત્રનો અર્થ થાય છે જે તટસ્થ રીતે સત્ય વાતને રજૂ કરતું હોય એનું નામ કહેવાય, વ્યવસ્થા સ્થાપિત કરતું હોય એનું નામ કહેવાય શાસ્ત્ર. સૂર્ય જેમ સૌના માટે સરખો છે, વરસાદ જેમ સૌના માટે સરખો છે, પવન જેમ સૌના માટે સરખો છે, એમ શાસ્ત્ર પણ સૌના માટે સરખું હોય. જો એ સરખું ન હોય તો એને સત્શાસ્ત્ર કહેવાય. જે સત્યનો આગ્રહી માણસ હોય એને કેટલાક વર્ષો શાસ્ત્રના પાછળ લગાવવા જોઈએ. અને શાસ્ત્ર એટલે માત્ર પોતાની પરંપરાનું શાસ્ત્ર નહીં, તમે બીજી પરંપરાના શાસ્ત્રોને પણ જુએ. અને જે લોકો એ બીજા શાસ્ત્રોને જોયા એ લોકો ઘણા ઉદાર થયા. જેમણે પોતાના શાસ્ત્રો સિવાય બીજા શાસ્ત્રોનો પડછાયો ના લીધો એ સંકુચિત થઈ ગયા. એ કેવા થઈ ગયા? સંકીર્ણ થઈ ગયા. માનો કે તમે હિન્દુ છો, તમે ગીતા વાંચી, તમે રામાયણ વાંચી, તમે ભાગવત સાંભળ્યું, સારું કર્યું. પણ તમે કદી જૈન શાસ્ત્રો વાંચ્યા છે? તમે કદી બૌદ્ધ શાસ્ત્રો વાંચ્યા છે? તમે કદી બાઇબલને વાંચ્યું છે? તમે કદી કુરાનને વાંચ્યું છે? કે આપણે શી જરૂર છે? આપણે એની કઈ જરૂર? તો આ માણસ ચીલા ચાલુ ચાલનારો તો થશે પણ સત્યનો શોધક થઈ શકશે. બીજી વાત યાદ રાખજો, અનુયાયી છે એ સત્યનો શોધક નથી, પાછળ પાછળ ચાલનારો છે. જે સ્વતંત્ર ચાલી શકે એ સત્યનો શોધક થઈ શકે, જે સ્વતંત્ર ના ચાલી શકે એ સત્યનો શોધક થઈ શકે. તમે તો કોઈના પાછળ થઈ ગયા છો, હવે જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે. એટલે તમે અનુયાયી થઈ શકો પણ સત્યના શોધક થઈ શકો. સત્યનો શોધક કોણ થઈ શકે? જેની બારીઓ ખુલ્લી હોય, જેનું મગજ ખુલ્લું હોય, અને જે જેટલા પ્રેમથી ગીતાને વાંચી શકે, સાંભળી શકે, એટલા જ પ્રેમથી બીજા ધર્મના ગ્રંથોને પણ વાંચી શકે ને સાંભળી શકે. ગાંધીજીએ એટલા માટે સત્યના પ્રયોગો લખ્યા. ગાંધીજીએ પોતાના વિચારો સુધી પહોંચતા પહેલા દુનિયાના બધા મહત્વના ગ્રંથો વાંચ્યા. જેનું વાંચન નથી વિશાળ એ શું સત્યની શોધ કરવાનો હતો? જેણે ઘણા ગ્રંથો નથી વાંચ્યા એ સત્યનો શોધક થઈ શકે. એટલે હું કાશીમાં રહું અને ઘણી વાર ગંગા કિનારે જઈને સાંજે બેસીએ, પાટ ઉપર બેસીએ, આખો દિવસ ત્યાં પંડ્યા બેઠા હોય. અને પંડ્યા બેઠા બેઠા શું કરતા હોય ખબર છે? પેલી એક નાની વાછડી બાંધી હોય, આવડી સવારથી ભૂખી હોય, દુબળી પાતળી, અને જે આવે એને ગૌદાન કરાવતા હોય. કારણ કે કાશીમાં કોઈ યાત્રી જાય તો એને ગૌદાન કરવું પડે, અને ગૌદાન એટલે આ ગાયની વાછડી તૈયાર રાખે. એ ગૌદાન છે એ પાંચ આનાથી માંડીને 500 રૂપિયા સુધી થાય જેવો માણસ, પણ એને ખાલી જવા દે. પછી બપોર પછી બધા ઉઠી ઉઠીને જતા રહે, પાઠ ખાલી પડી જાય, અને ખાલી પડે એટલે પછી અમે બધા સાંજે બેસવા જઈએ.
નવરા હોય એ બધા અહીં બેઠા હોય. તમને નવાઈ લાગશે કે અહીં અમે જયારે બેસતા 8-10-12 માણસો બેસીએ, અને એમાં એક મૌલવી આવે, બહુ સારો માણસ, બહુ ભલો માણસ. પછી ઘણી ચર્ચા કરીએ, મૂકી દો, બેસી જાઓ, વિક્ષેપ થાય છે, ગડબડ કરો છો, હા કરો કરો કરો, બદલો. હે, ધ્યાન દો, વચ્ચે ઉઠબેસ નહીં કરવાની. માણસ આવે, બહુ ભલો માણસ, પછી ઘણી ચર્ચા કરીએ, મુક્ત ચર્ચા, જેમાં કોઈને ખોટું લાગી જાય, જેમાં કોઈને ભય લાગે, જેમાં કોઈને બીક લાગે, એનું નામ ચર્ચા કહેવાય જ. ચર્ચા કોનું નામ કહેવાય? નિર્ભય થઈને, નિખાલસતાથી, મુક્ત હૃદયથી, મુક્ત મગજથી જે ચર્ચા કરવામાં આવે એનું નામ કહેવાય ચર્ચા. તમારી પાસે જે આટલા બધા શાસ્ત્રો છે એ નિખાલસ ચર્ચાના પરિણામે છે. જો જુદું બોલ્યા તો ફાંસીએ ચડાવી દેશું, એવું જો હોત તો આ બધા શાસ્ત્રો થઈ શકે હોત? પછી વાત વાતમાં એક દિવસ વાત નીકળી, મને કે અમારામાં ને તમારામાં ફરક શું? મેં કહું બતાવો, મને કે બતાવો. મેં કહું મારી સભામાં ચાલો, 10,000 માણસો બેઠા હોય એવી સભામાં ચાલો, તમારા દેખતા હું મારા શ્રોતાઓને કહીશ, ગીતા મહાન છે, વેદ મહાન છે, પણ કુરાન પણ મહાન છે, કુરાનમાં પણ ઘણી સારી વાતો લખેલી છે, એ કુરાન પણ મહાન છે. હું મારી વાત કહીશ અને મારા શ્રોતાઓ બધા બિલકુલ શાંતિથી વાતને સાંભળશે. હવે કીધું તમારી સભામાં ચાલો અને તમે તમારા શ્રોતાઓને કહો, કુરાન મહાન છે પણ ગીતા એ મહાન છે, એવું કહો. હવે મને કે પગ પકડીને નીચે જ નાખે. મેં કહું બસ આ ફરક છે, તમારામાં ને અમારામાં આટલો ફરક છે. અમે અમારા શ્રોતાઓ આગળ બીજા ધર્મની મહિમા પણ બોલી શકીએ છીએ, બીજા ધર્મના સંતોને પણ વખાણી શકીએ છીએ, બીજા ધર્મ ગ્રંથોને પણ વખાણી શકીએ છીએ, કારણ કે અમારા શ્રોતાઓ એટલા બધા સંકુચિત નથી કે બીજાની વાત સાંભળવા જ તૈયાર ના થાય. અને એટલા માટે 1,000 દોષો હોવા છતાં પણ આ પ્રજા આજે પણ ટકી છે, આજે પણ એ ટકી છે, કારણ કે એનામાં જનૂન નથી, બીજાની વાત સાંભળી શકે છે. એટલે આ 5 તત્વો યાદ રાખજો. પહેલામાં પહેલું તમારે સત્યને શોધવું છે, મહેનત કરો, પહેલા શાસ્ત્રોને જુઓ, બધા જુદા જુદા ધર્મોના એમના એંગલને જુઓ, એમને સમજવાનો પ્રયત્ન કરો, અને તમને એમ લાગશે કે હો બધામાં ઘણું સારું છે, બધામાં ઘણું ઘણું સારું છે. કેટલીક વાતો સૌમાં ના ગમે એવી પણ છે, નહીં તો આપણા પક્ષે પણ છે, બીજાના પક્ષે છે, ત્રીજાના પક્ષે છે, બધાના પક્ષે છે. એટલે પહેલું ધર્મને જાણવાનું જે રૂપ છે એનું નામ છે શાસ્ત્ર. પણ માત્ર શાસ્ત્રથી ધર્મ જાણી ન શકાય, કારણ કે શાસ્ત્ર ગહન છે, શાસ્ત્ર ગહન છે. એટલે હવે બીજો હેતુ મૂક્યો, બીજા હેતુનું નામ છે આર્ષ પુરુષ, પુરુષ નહીં આર્ષ પુરુષ. આર્ષ પુરુષ એટલે ઋષિ, ઋષિ મુનિ, જેમને કોઈ સગાવાદ ન હોય, કોમવાદ ન હોય, જાતિવાદ ન હોય, કોઈ મત મતાંતર ન હોય, એવું કોઈ વર્ગણ ન હોય, એવો જે માત્ર સત્યનો શોધક હોય અને સત્ય બોલનારો હોય એનું નામ કહેવાય આર્ષ. તમારે ત્યાં ઋષિઓ થયા, એમના સંપ્રદાય શું હતા કો? એમના સંપ્રદાય શું હતા? વ્યાસ, વશિષ્ઠ, કપિલ, કણાદ, ગૌતમ, યાજ્ઞવલ્ક, ભારદ્વાજ, આ બધા ઋષિઓ થયા. એમના સંપ્રદાયો કોઈ હતા નહીં, કોઈ સંપ્રદાય નહીં, તો નામ ના લખ્યું હોય. ભારદ્વાજ ફલાણા સંપ્રદાયનો હતો, ફલાણા ફલાણા સંપ્રદાયના હતા, કોઈ સંપ્રદાય નહીં. ત્યારે એ શું માનતા હતા? એ ધર્મ માનતા, સનાતન ધર્મ, સનાતન ધર્મ. અને એની વ્યાખ્યા કરતા હતા, દર્શનો જુદા પણ ધર્મ એક, દર્શનો એટલે ફિલોસોફી માન્યતાઓ જુદી પણ ધર્મ એક, સંધ્યા એક, વંદન એક, જીવન પદ્ધતિ એક, લગ્ન વ્યવસ્થા એક, કુટુંબ વ્યવસ્થા એક, મરણ વ્યવસ્થા એક, એમાં કોઈ ભેદ. એટલે આ આર્ષ પુરુષ થયા.
ઋષિ શું કહે છે આ બાબતમાં, અને ઋષિનું ઉપલક્ષણ કરો મહાપુરુષ, અને મહાપુરુષ છે ને એને ઠેઠ ગાંધીજી સુધી લઈ આવો. ગાંધીજી મહાપુરુષ ખરા કે નહીં? તુકારામ મહાપુરુષ ખરા કે નહીં? રોહિદાસ મહાપુરુષ ખરા કે નહીં? જ્ઞાનેશ્વર મહાપુરુષ ખરા કે નહીં? બધા મહાપુરુષો, એને આર્ષ પુરુષ કહેવાય. તો એ આર્ષ પુરુષ છે એ સત્યને પામવા માટેનું બીજું માધ્યમ થયું. હવે ત્રીજું માધ્યમ કહે છે, માનો કે તમારી પાસે શાસ્ત્રનું જ્ઞાન છે, તમારી પાસે ઋષિઓનું જ્ઞાન છે, પણ તમારું મગજ ડલ છે, તમારી પાસે યુક્તિ નથી. યુક્તિ નથી એટલે શું? કે તમે તમારી મેળે તમારી જાતે કોઈ વસ્તુને સમજી નથી શકતા. કોઈ આવીને કહ્યું દૂધનો રંગ કાળો હોય, સત વચન મહારાજ જો ભાગવતમાં લખ્યું છે, હા મહારાજ. કોઈએ કહ્યું નહીં નહીં દૂધનો રંગ પીળો હોય, કોઈએ કહ્યું લાલ હોય. હવે જેને જેમ કહો, આ માણસ પોતાના મગજથી કામ લેતો, એટલે કહ્યું નહીં, તમારા મસ્તિષ્કને પણ ખુલ્લું રાખો. તમે યુક્તિથી એ વાતને સમજી જુઓ કે આ યુક્તિથી આ વાત કેવી ઘટે છે કે નથી ઘટતી, તો તમે સત્યને પામી શકો. પણ કેટલીક વાર આપણી જે યુક્તિઓ છે ને એમાં રુચિ કામ કરતી હોય છે. તમારી પોતાની રુચિ, તમારો પોતાનો રસ, તમારો પોતાનો એંગલ, તમારા પોતાનો અભિગમ. તમે એક તરફ ઝૂકેલા છો એટલે તમારી યુક્તિઓ એ તરફ આપોઆપ ઝૂકવાની છે. માનો કે તમે નિરાકારવાદી છો એટલે તમારા મગજમાંથી નિરાકારની જ યુક્તિઓ નીકળ્યા કરશે. માનો કે તમે સાકારવાદી છો એટલે તમારા મગજમાંથી સાકારની જ યુક્તિઓ નીકળ્યા કરશે. આ માણસની મોટામાં મોટી દુર્બળતા છે. માણસ રુચિથી મુક્ત થઈ શકતો, અને જો એ રુચિથી મુક્ત થઈ જાય તો મહામાનવ થઈ જાય. એટલે ગીતામાં તમે જોજો, આખી ગીતામાં કોઈ જગ્યાએ દુર્યોધનને ગાળ નથી આપી. આપી હોય તો મને બતાવજો. કોઈ જગ્યાએ દુર્યોધનને ગાળ નથી આપી. એમ ગાંધીજીનું આખું વાંગમય તમે જોજો, અંગ્રેજોને ગાળ નથી આપી. આપી છે કોઈ જગ્યાએ અંગ્રેજોને ગાળ? જ્યાં એના વખાણ કરવા જરૂરી છે ત્યાં વખાણ કર્યા છે, અને એટલે એનો ગ્રંથ અમર છે. આજે અંગ્રેજો પણ વાંચે છે. ગાળ કોણ આપે છે? નિમ્ન સ્તર ઉપર કોણ ઉતરી જાય છે? જે લોકોની પાસે તીવ્ર પક્ષપાત હોય છે, એ સાંપ્રદાયિક કે ફલાણો કે ફલાણો કે તીવ્ર પક્ષપાત હોય, એ કદી પણ ભદ્ર ભાષા રાખી શકતા હોતા. અભદ્ર ભાષા જેને એ જ એમનો દુશ્મન છે, કારણ કે ચિરંજીવી બની શકતી હતી. કદી ગાળો લખાયેલા શાસ્ત્રો અમર થયા તમે જાણ્યા ખરા? કોઈએ કોઈના માટે ગાળો લખી હોય ને એવા શાસ્ત્રો કદી અમર થયા જાણે? કેટલા લોકોએ લખ્યા મરી ગયા. અમર કયા થયા? જે શાસ્ત્રોમાં ભદ્રતા છે. એ આખી ગીતામાં તમે જોજો. કોઈ જગ્યાએ ધૃતરાષ્ટ્રને આંધળો નથી કયો, ધૃતરાષ્ટ્રને આંધળો નથી કયો, દુર્યોધનને દુષ્ટ નથી કયો. બસ એટલા માટે ગીતા મહાન, એટલા માટે ગીતા અમર છે. તમારો વિરોધી હોય, તમારો મત મળતો ન હોય, એની સાથે પણ તમે ભદ્રતાપૂર્વક વ્યવહાર, અભદ્રતાથી વ્યવહાર ન કરો. હલકા શબ્દો ના વાપરો, નીચા શબ્દો ના વાપરો. એ નીચા શબ્દો પેલાને નીચા નહીં બનાવે, તમને નીચા બનાવી દેશે. એટલે યુક્તિ. એના ઉપર ફરી પાછું એક બીજું ચોથું માધ્યમ મૂક્યું, અને એનું નામ છે અનુભવ. તમારા અનુભવમાં શું છે? કેટલીક વાર એવું બને શાસ્ત્ર ઋષિ યુક્તિ બધું એક તરફ થઈ જાય અને અનુભવ એક તરફ થઈ જાય. અનુભવ એક તરફ થઈ જાય. માનો કે કોઈ પૂર્વ ભારતનો માણસ હોય અને એમ સાબિત કરે કે શાસ્ત્રમાં બલિદાન લખેલું છે, માતાના આગળ બકરું વગેરેનું બલિદાન આપવું, જો આ શાસ્ત્ર લખ્યું, અને યુક્તિથી પણ બતાવે કે આ યુક્તિ છે, આ બધું કરે, પણ તમારો પોતાનો અનુભવ કહેતો હોય કે નહીં નહીં આ વાત બરાબર, જો એને મારવાથી એ તડફડતું હોય, દુઃખી થતું હોય, તો મને મારવાથી હું તડફડું કે ના તડફડું? તો માતા એવી ના હોય કે કોઈને તડફડતું જોઈને માતા રાજી થાય, એવી માતા હોય, આ તમારો અનુભવ છે. એટલે આપણા ત્યાં મહત્વ આપ્યું છે, સર્વોપરી તમારો અનુભવ છે, અને અનુભવની સાથે તમારી રુચિ છે. તમારો અંતરાત્મા શું કહે છે? તમારો અંતરાત્મા જે કહેતો હોય
એ સૌથી વધારે મહત્વની વસ્તુ છે. મુદ્દો સમજાય એમ. અહીંયા ઉપનિષદ છે, એ ઉપનિષદનું એક જ કામ છે, પ્રજાના આગળ સત્યને રાખવું. તો હવે આ સત્ય છે એના ત્રણ સ્ટેજ છે, યાદ રાખવું હોય તો રાખી લેજો. એક સત્ય જે પ્રયોગશાળાથી પરનું છે, જે લેબોરેટરીમાં આવી શકતું નથી એવું છે. દાખલો એક તમને આપો. કાશીમાં હું રહેતો, તમારી યુનિવર્સિટીમાં એક પ્રોફેસર હતા. એ પ્રોફેસરે એકવાર ચર્ચામાં મને કહ્યું કે જે પ્રયોગશાળામાં ન આવે એને હું માનતો નથી, જેટલું પ્રયોગશાળાથી સાબિત થાય એટલાને જ હું માનું છું, એ સિવાયની વસ્તુને હું માનતો નથી. ત્યારે તો મારી બુદ્ધિ થોડી, અત્યારે થોડી છે, ત્યારે થોડી, ત્યારે વધારે થોડી. મેં એમને કહ્યું, પ્રોફેસર સાહેબ, બીજી બધી વાત તો ઠીક છે, પણ જેના દ્વારા તમે આ નિર્ણય કરો છો એ તમારી બુદ્ધિ પ્રયોગશાળામાં રાખી શકાય એમ છે? કોઈ ટ્યુબમાં કદી કોઈ બુદ્ધિ રાખી જોઈ? ચાલો આ ટ્યુબની અંદર આપણે બુદ્ધિનું પૃથક્કરણ કરો. તમારી બુદ્ધિ પણ બુદ્ધિથી અતીત છે. એટલે આપણા ત્યાં શું લખ્યું છે, યન મનસા ન મનુતે એનાહુર મનો મતમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. યન મનસા ન મનુતે, ભાઈ મનના દ્વારા જેનું મનન નથી કરી શકાતું, બુદ્ધિના દ્વારા જેને જાણી નથી શકાતું, પણ જેની સત્તાથી મન મનન કરે છે, જેની સત્તાથી બુદ્ધિ પોતાનું કામ કરે છે, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એને તું બ્રહ્મ જાણ. નેદમ યદિદમ ઉપાસતે, આ જ્યોતિ જો ઉપાસના કરે છે એ સાચું બ્રહ્મ નથી. આગળ પ્રશ્નોપનિષદમાં ચર્ચા એ આવશે. એટલે આ મુદ્દાને ધ્યાનથી રાખજો. ઉપનિષદમાં ત્રણ પ્રકારના સત્યો છે. એક, પ્રયોગશાળા બહારનું સત્ય. બે, જીવનમાં આચરવાનું સત્ય. જીવનમાં આચરવાનું સત્ય એટલે એને પેલા પરમાત્માને કંઈ લેવા દેવા નથી. તમારે જોખમું કેવી રીતે એને ભગવાનને કંઈ લેવા દેવા છે? તમે સાચું લો, સાચું આપો. હવે લેવાના બટકડા જુદા અને આપવાના જુદા. તો એ અસત્ય છે. ને કયું અસત્ય છે? એ વ્યવહારનું અસત્ય છે. એ વ્યવહારનું અસત્ય છે. એટલે ઉપનિષદમાં ત્રણ સત્ય છે. એક પરમાર્થ સત્ય, એને ઉપનિષદની ભાષામાં રીત કયું છે, રીતમ ચ સત્યમ ચાવિદ્ધા તપસો ધ્યજાયત. પરમેશ્વરે બે સત્યો ઉત્પન્ન કર્યા, રીત અને સત્ય. રીત એટલે શું? પ્રયોગશાળાની પર રહેલું સત્ય. પ્રયોગશાળાની પર રહેલું સત્ય એટલે શું? માનો કે ગુરુત્વાકર્ષણ. આપણે ત્યાં ચારવાક થયો, ચારવાક થયો. એણે કહ્યું, જે ઇન્દ્રિયોથી સિદ્ધ થાય એટલાને જ અમે માનીએ છીએ, જે ઇન્દ્રિયોથી સિદ્ધ ન થાય એવી કોઈ વસ્તુને અમે માનતા. એને એમ પૂછવામાં આવે કે આ ગુરુત્વાકર્ષણ કઈ ઇન્દ્રિયથી સિદ્ધ થાય છે? ખ્યાલ આવે છે? આ ગુરુત્વાકર્ષણ છે. એ ગુરુત્વાકર્ષણ પ્રત્યક્ષ હાથથી થાય છે, આંખથી થાય છે, કાનથી થાય છે, નાકથી થાય છે. કઈ ઇન્દ્રિયના દ્વારા ગુરુત્વાકર્ષણ સિદ્ધ થાય છે? કારણ કે ગુરુત્વાકર્ષણ ઇન્દ્રિયાતીત છે. એટલે હું તમને એક ખાસ કારિકા કહું છું. 2000 વર્ષ ઉપર લખાયેલી આ કારિકા છે અને ઈશ્વર કૃષ્ણે લખેલી છે. એને કહ્યું છે, અતિ દૂરાત સામીપ્યાત ઇન્દ્રિય ઘાતાત મનોનવસ્થાનાત સૌક્ષ્મ્યાત તદભિભવાત ચ. આ 6 હેતુઓના કારણે વસ્તુ હોવા છતાં પણ આપણા અનુભવમાં આવે નહીં. અનુભવમાં નહીં આવે, પણ અનુભવમાં નથી આવતી એટલે વસ્તુ નથી એમ કહી શકાય. 6 કારણો. અતિ દૂરાત, કોઈ વસ્તુ છે પણ અત્યંત દૂર છે, હવે તમને દેખાતી નથી, તમારા અનુભવમાં આવતી. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે. આ આકાશ ગંગાની અંદર તારાઓ છે. હવે આજે ટેલિસ્કોપ થયા એટલે નવા નવા તારાઓ ખોળવા લાગ્યા, પણ જ્યારે એ ખોળાયા નતા ત્યારે હતા કે નતા? ત્યારે હતા. જ્યારે લોકોએ નવગ્રહની શોધ કરી ત્યારે તો આ બાકીના બીજા જે હવે મળ્યા એ તો ત્યારે કોઈને ખબર, નેપચ્યુન ને પ્લુટો ને હર્શલ ને બધા મળ્યા એની તો કોઈને ખબર નથી. પણ પછી દૂરબીન આવ્યું
ટેલિસ્કોપ આવ્યું અને કહ્યું કે માત્ર નવ જ ગ્રહો નથી પણ પૃથ્વીને બીજા પણ ગ્રહો છે, સૂર્યના બીજા પણ ગ્રહો છે. તો એ ગ્રહો શોધાયા એના પહેલા હતા કે નતા? હતા. હતા છતાં કેમ દેખાતા નતા? અતિ દૂરા, અત્યંત દૂર હોવાથી પણ વસ્તુ આપણને અનુભવમાં આવતી. અતિ સામીપ્યા, અતિ દૂરા બીજી વાત હતી. સામીપ્યા, કોઈ વસ્તુ છે પણ અત્યંત નજીકમાં છે. તમારી આંખમાં કચરો પડ્યો છે, આંખમાં કચરો પડ્યો છે, તમારી આંખ જોઈ શકે છે? હવે બીજાને કહો છો, જુઓ મારી આંખમાં શું પડે છે. હવે તારી આંખ તો આખી દુનિયા જુએ છે, આખી દુનિયા જુએ છે, પણ પોતાની આંખમાં પડેલા કચરાને એ જોઈ શકતી કેમ? અતિ સામીપ્યા, અતિ સામીપ્યા, એને જોવાની પણ એક રેન્જ છે. આ મુદ્દાને સમજી લેજો. તમારી બુદ્ધિની પણ એક રેન્જ છે, તમારી આંખની પણ એક રેન્જ છે, તમારા કાનની પણ એક રેન્જ છે. જે શબ્દ તમને નથી સંભળાતા એ કૂતરાને સંભળાય છે, કારણ કે એની રેન્જ વધારે સૂક્ષ્મ છે. જે તમને નથી દેખાતું એ પેલા ચામાચીડિયાને દેખાય છે, ગરુડને દેખાય છે, કારણ કે તમારી રેન્જ કરતા એની રેન્જ મોટી છે. એમ તમારી પણ એક બુદ્ધિની રેન્જ છે, અને એ રેન્જ છે એથી આગળનું તમે કંઈ ચિંતવન કરી શકતા નથી. અતિ સામીપ્યા, ઇન્દ્રિય ઘાતા, ત્રીજો હેતુ આપ્યો. કોઈ વાર વસ્તુ છે પણ વચ્ચે કોઈ આડું આવી ગયું. આ જમીનની અંદર સોનું પડ્યું છે, પેટ્રોલ પડ્યું છે, કોલસો પડ્યો છે, જસત પડ્યું છે, તાંબુ પડ્યું છે, પણ આપણને દેખાતું કેમ? કારણ કે વચ્ચે ધરતી આવી ગઈ. ઉપર આકાશમાં એક પ્લેન ઉડે છે અને ઉપરમાં ઉડતું ઉડતું ખોળી આપે છે કે અહીંયા પેટ્રોલ છે, ઉપર ઉડતું ઉડતું, કારણ કે એની પાસે યંત્ર છે. આ પડળને પાર કરવાના કિરણો છે, એ તરત કહી આપે છે કે આ જગ્યાએ કુવા ખોદો. પણ આપણને કેમ ખબર ના પડી? કારણ કે ઇન્દ્રિય ઘાતા. ત્રણ ચાર મનોનવસ્થા. હવે માનો કે તમે ઘરમાં, તમને રીસ ચડી, ઘરમાં હતા, કથાનો ટાઈમ થયો એટલે પેલા માજી છે ને, એ માજીએ વહુને કહ્યું, બહુ વહુ બેટા ત્યારે આ છોકરું તું રાખજે, હવે હું જરા કથા સાંભળવા જઉં છું. અને વહુને છોકરું રાખવું ગમતું નથી, એની સાસુ પાસે રખાવવું છે, એટલે વહુને જરા કડવું બોલવાની ટેવ છે. કારણ કે એટલા માટે આપણા ત્યાં ગળથુથીમાં મધ આપે છે, ખ્યાલ આવે છે? ત્યારે પેલી ગળથુથી આપે ને, એટલે મધ એટલા માટે મૂકે છે કે રે ભાઈ મધ જેવો મીઠો થજે. હવે હવે પછી આ થાય કડવો, આંધળાના છોકરા એ આંધળા હોય પછી મહાભારતના રચાય તો બીજું રચાયશું. અને એને કઈ કડવી વાત કહી દીધી, કહી દીધી જાઓ કથામાં, ત્યાં મહારાજના ત્યાં જ રહેજો, પછી અહીં આવશો જ નહીં. જ્યારે જુઓ ત્યારે આશ્રમમાં જવું છે, આશ્રમમાં જવું છે, આશ્રમમાં જવું, એવી કંઈક કડવી વાત કરી દીધી. હવે અને એક બીજી વાત તમે યાદ રાખજો, મીઠી વાતની વધારે અસર થાય છે કડવી વાતની. તમે ગળપણ આખી જિંદગી ખાધું હોય, આખી જિંદગી ગળ્યું 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 ખાધું હોય, પણ એક વાર કડવું ખાવામાં આવી જાય અને મોઢું કડવું ઝેર થઈ જાય તો એની અસર કેટલી થાય છે? થૂ 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 થૂ, હા હા હા, કડવાશ જતી નથી. અર્થ સમજ્યા તમે? પેલી જે જીભની કડવાશ છે એના કરતા જે વ્યવહારની કડવાશ છે બહુ દુઃખદાયી છે, બહુ દુઃખદાયી છે. હવે એ આવીને કથામાં બેઠા છે, પણ મહારાજ પ્રવચન કરે છે પણ પ્રવચન કઈ સંભળાતું, પ્રવચન કેમ? બાજુવાળા કહે છે બધું સાંભળ્યું, આજ તો બહુ રસ પડ્યો એમ, કે આમ માથું હલાવે છે, પણ એને કઈ રસ પડ્યો કેમ? એના કાને શબ્દ નથી અથડાતા, અથડાય છે, પણ મનોનવસ્થાના મન પેલી વહુમાં છે. હવે એ છોકરો અમેરિકાથી આવે કે આફ્રિકાથી આવે તે છોકરાને ચડાવું ને આ રણને કાઢું ત્યારે જપું, જ્યાં સુધી આને કાઢીશ નહીં ત્યાં સુધી જંપીને બેસીશ. શું થયું છે? મનોનવસ્થાના, એટલે પેલો કારિકાવાળો કહે છે જ્યારે તમારે કોઈ વસ્તુને સાબિત કરવી હોય તો પહેલા મન ઠેકાણે હોવું જોઈએ. સૌક્ષ્મ્યા, પાંચમો હેતુ, વસ્તુ છે પણ સૂક્ષ્મ છે. તમારા રૂમની અંદર કોલેરાના જંતુઓ છે, દેખાય છે તમને? તમારા રૂમની અંદર મેલેરિયાના જંતુ છે, તમારા રૂમની અંદર બીજા ઘણી જાતની બધી ઘણી વસ્તુઓ છે, અહીંથી બધા વાયરલેસ પાર થઈ રહ્યા છે,
રેડિયોના તરંગો પાર થઈ રહ્યા છે, દેખાય છે? નથી દેખાતા એટલે નથી. કેમ નથી દેખાતા? સૌક્ષ્મ્યા, કોઈ વસ્તુ અત્યંત સૂક્ષ્મ છે એટલે આપણને એનો અનુભવ થતો. પણ રેડિયો મૂકો તો હમણાં પકડી જશે, વાયરલેસ પકડી જશે, એટલે વસ્તુ છે નથી એમ. તદભિભવા ચ, છઠ્ઠો હેતુ આપ્યો. કેટલીક વાર વસ્તુ હોય પણ પ્રબળ વસ્તુના આગળ એ દુર્બળ થઈને ઢંકાઈ જતી હોય. દાખલા તરીકે દિવસે તારા હોય છે કે નથી હોતા? દિવસે પણ તારા હોય છે, એટલે ઘણા લોકોને દિવસે પણ દેખાતા હોય છે. એ ધોળા દિવસે તારા બતાયા મને, એનો અર્થ સમજ્યા તમે? દિવસે પણ તારા છે. જ્યારે ગ્રહણ, સૂર્યનું ગ્રહણ લાગે અને સૂર્ય ઢંકાઈ જાય, તારા દેખાવા લાગે. પણ એ દેખાતા કેમ નથી? સૂર્યના પ્રકાશ, સૂર્યનો એટલો પ્રચંડ પ્રકાશ છે કે એ પ્રકાશમાં તમને તારા દેખાતા. હવે નથી દેખાતા એટલે તારા નથી એમ, તારા છે. પણ તદભિભવા ચ, આ છ હેતુઓ, ચ થી બીજા પણ લઈ લેવાના, આ છ હેતુઓના કારણે વસ્તુ હોવા છતાં પણ તમે એનો અનુભવ કરી શકો. એટલે માત્ર ન જોવાના કારણે, ન અનુભવ કરવાના કારણે તમે કોઈના માટે એકદમ જલ્દીથી સાહસ કરીને નકાર કરી મૂકો તો એ બરાબર વાત. એટલે કે છે, હિરણમયેન પાત્રેન સત્યસ્યાપિ હિતમ મુખમ. અહીંયા પેલા સૂર્યમાં જેમ તારા ઢંકાઈ ગયા છે એમ સત્ય કેમ ઢંકાઈ ગયું છે? સોનાના પાત્રમાં, હિરણમયેન પાત્રેન, સોનાના પાત્રમાં. અને સોનાના પાત્રનો એટલો ચળકાટ છે એ આંખને જ આજી નથી દેતો, એ મનને આજી દે છે, એ મનને પણ આજી દે છે. હવે સત્ય રહ્યું એક તરફ અને આ સોનું રહ્યું એક તરફ, તમારું ખેંચાણ પેલા સત્ય તરફ થશે કે સોના તરફ થશે? આખી દુનિયા સોના તરફ. એટલે એમ કહેવાય છે, ભગવાન લક્ષ્મી ને નારાયણ બે આમ નીકળ્યા વિમાનમાં. કોઈ વાર પરિચર્યા કરવા નીકળે ને, ભ્રમણ કરવા નીકળે ને, નીકળતા 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 દંતાલી, દાવલપુરા, પેટલાદ એવા બધા ગામો જોયા અને બધી મંડળીઓ જામેલી રમઝટ કરે. સાની ભજનની રમઝટ, હોરી હોરી કરી કરી, લાંબા હાથ કરી કરી અને કંઈ આમ ડોલી ડોલીને, કંઈ ઘૂઘરા વગાડે, કંઈ ઘૂઘરા વગાડે. બોલે શું બોલે ખબર છે? શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. એક નિયમ છે, તમારા ગુણગાન થતા હોય તો તમને આનંદ આવે કે ના આવે? ખુશામત તો ખુદાને વાલી છે. એટલે પેલા નારાયણ ખુશ ખુશ થઈ ગયા. પેલી લક્ષ્મીને કહે, જો જો સાંભળ, જો ચારે ખંડમાં, નવ ખંડમાં મારું નામ લેવાય છે, તું જો એમ. લક્ષ્મીએ મોઢું બગાડ્યું. હંમેશા એક નિયમ હોય છે, એક નિયમ હોય છે, તમે નજીકનો માણસ હોય ને એને તમારા સદગુણોનું પ્રદર્શન ન કરો, એને એની મેળે જોવા દો. અને તમે જાતે જો બતાવશો ને તો એને એલર્જી થશે. નીતિનો નીતિ પણ કહે છે, તમારું દાન, તમારું સૌંદર્ય, તમારા સદગુણો, આ બધાના તમે પોતે પ્રદર્શક ન બનો. તમે પોતે પ્રદર્શક ન બનો. તમે પોતે પ્રદર્શક નહીં બનો ને તો એ દેખાવાનું જ છે. તમારું દાન છાનું રહેવાનું છે, તમારું રૂપ છે એ છાનું રહેવાનું છે, તમારા સદગુણો છે એ છાના રહેવાના છે. હવે તમે બોલ 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 બોલ, હું બહુ રૂપાળો, હું બહુ રૂપાળો, હું બહુ રૂપાળો, એટલે પછી લોકો જે સાંભળનારા હોય ને એમને ઊંધું થાય. હવે જોયો મોટો રૂપાળો, એમ રૂપાળા તો બગલાય હોય, આવું કહે કે ના કે? પછી એને બોલતા આવડે કે ના આવડે? રૂપાળા તો બગલાય હોય. લો આવી ગઈ વાત પૂરી થઈ ગઈ. એટલે હા, અને એક બીજી વાત યાદ રાખજો, સંત કોણ થઈ શકે જેનામાં શક્તિ હોય? તો રાજા કેમ ના થઈ શકે? સંતમાં અને રાજામાં આટલો ફરક છે. રાજામાં શક્તિ હોય, સંતમાં શક્તિ હોય, પણ સંત છે ને એ શક્તિના ઉપર પરમેશ્વરનું આવરણ મૂકે. એટલે કંઈ પણ થાય તો ભગવાને કર્યું, મહારાજ તમારી કૃપાથી ઘર મળ્યું. નહીં નહીં હો, ઈશ્વરની કૃપાથી. મહારાજ તમારી કૃપાથી પાસ થયો. તરત જ શું મૂકી દે? ભગવાનની કૃપાથી. આનું નામ સંત કહેવાય. જે પોતાની શક્તિને કદી અહમભાવમાં નથી લેતો પણ પોતાની શક્તિના ઉપર સતત
શક્તિમાન નું આવરણ ઢાંકેલું રાખે છે એને સંત કહેવાય, એને અહંકાર નાખે. એટલે આ ત્રણ વસ્તુઓ. લક્ષ્મીજી છે એના આગળ પોતાના વખાણ કર્યા. લક્ષ્મીજીએ કહ્યું, રવા દો ને, હવે આ બધા છબલિકા વગાડનારને અમે ઓળખીએ છીએ. બોલા શું ઓળખે છે, શું ઓળખે છે, શું એ તો તમે ના જાણો એમ કે, અમે ઓળખીએ છીએ એમ કરો એમ કે, જાઓ તમે એમ કે. તો કે જો હું જાઉં અને જો મારું કેટલું માનપાન છે જો તું. નારાયણ તો નીચે ઉતર્યા, સરસ મજા સંન્યાસીના કપડા પહેર્યા, જટા જૂઠ હાથમાં કમંડળ વગેરે લીધેલું નીકળ્યા. એટલે લોકોએ જોયું, ઓહો આ તો શ્રાવણ મહિનો એમ કે, અને શ્રાવણ મહિનામાં ભજન, અને ભજનમાં આવા મહારાજ મળ્યા એમ કે. મહારાજ આવો 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 આગ્રહ કરીને પાટ ઉપર બેસાડે, બસ રોજ સત્સંગ. હવે હવે તો બરાબર જામી પડી, રોજ સત્સંગ. અને મહારાજને જમાડવા માટે પડા પડી થાય, મારે ઘેર પેલો કે મારે ઘેર પેલો કે મારે ઘેર પેલો કે મારા ઘેર, પડા પડી થાય. એટલે અહીં મહારાજ છે ને પાટ ઉપર બેઠા બેઠા પેલા ઉપર લક્ષ્મીને જો જો તું કહેતી હતી કે નહીં, આંખ હોય તો જો કેટલું કે, અને કેવા રોજ શીરાપુરી જમાડે છે, કેવા કેવા પકવાન જમાડે છે. એટલે પેલી લક્ષ્મી છે ને એને વધારે જરા ઊંચા નીચે થયું, ઉભારો એમ તો ઉભારો તમારી ખબર લઉં એમ. પછી આઠેક દિવસ થયા એટલે પેલા મહારાજ છે ને એ કહે, બસ ભાઈ હવે હું જઉં એમ કે, હવે ઘણું થઈ ગયું હવે હું જઉં. ના મહારાજ એમ કે, શ્રાવણ મહિનો પૂરો કરવો પડશે, શ્રાવણ મહિનો પૂરો થયા પહેલા જવા દેવાના, પણ હવે મારે તો સાધુ તો ચલતા ભલા બીજા ગામ જઈએ ત્રીજા ગામ જઈએ. ના મહારાજ એમ કે, તમને તો જવા જ નહીં, અહીં જ રહેવાનું છે.